આપણે આવી તો પાછા આવે ભણા આપણે જો આવતા ને બધા ગિનારી આગળ બોલો સદારામબાપા ની જય. મારું નામ વેલાજી ભગત નાના ચંપુર અને અમે અહીંયા ટોટડા ગામેથી જૂનાગઢ સદારામ બાપુના આશ્રમે અમે ભાવિક ભક્તો ધારેલા છીએ અને સદારામ બાપા જે બ્રહ્મલીન થયા પછી એમનો ભંડારો ટોટડા ગામે એક જબરજસ્ત ભંડારો કરેલ અને માલસર મુકામે પણ બાપુનું આશ્રમ આવેલું છે તે પણ એક બાપાની અસ્થિ વિસર્જન અને તે ભંડારા નિમિત્તે એક ભયા આયોજન કરેલ અને હવે આજે અહીંયા જૂનાગઢ મુકામે બાપાના ભંડારા નિમિત્તે સદારામ બાપાના ભંડારા નિમિત્તે અહીંયા સંતવાણી પ્રોગ્રામ અને ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે અને અહીંયા જૂનાગઢમાંથી ગરીબોને બોલાવી અને અનાજનું અન્નનું દાન પણ કરેલ છે, અન્ન વિતરણ કરેલ છે અને અહીંયા જે અમારા જે બાપુના નજીકના કહેવાય એવા બધા ભક્તો પધારેલા છે, ભાવિક ભક્તો પધારેલા છે અને ખૂબ તન મન અને ધનથી એક જે વારસદાર તરીકે એટલે કે સદારામ બાપુના જે વારસદાર તરીકે સેવકોની ફરજ આવે છે એ કાર્ય નિભાવી રહ્યા છે, તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે અને જેને ટુકડો જેને હરી ઢુકડો આવું સંતોએ બાપાએ કીધું છે અને બાપા એ પણ કહેતા કે થોડું કરો પણ ઠીક કરો, થોડું વિચારો ગામના, સાચી હશે તો ભાવના, સાચી હશે જો ભાવના તો પૂર્ણ થશે કામના, એમ આ ભક્તોની મનોકામના કાયમ માટે બાપા પૂરી કરતા રહેશે એવી અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે અને આ બાપાનો પ્રસંગ અમને એવો અહેસાસ થાય છે કે બાપા તો ક્યાં સુધી યાદ રહેશે કે જ્યાં સુધી ચમકતા રહેશે ચાંદ સૂરજ અને તારા, જ્યાં સુધી વહેતી રહેશે ગંગાજીની જલધારા અને ત્યાં સુધી રહેશે આ બધાના સાથ અને સથવારા અને એવા યાદ રહેશે અમારા સદારામ બાપુ પ્યારા. બોલો સદારામ બાપુ.